જો તમે મિનરલ પાણીની બોટલ ખરીદી હોય અને પાણી પીવાનું હોય તો ચેતજો મિનરલ વોટરના નામે તમે તમારા આરોગ્ય સાથે થઈ શકે છે ચેડા મિનરલ પાણીની બોટલો બનાવતી કંપનીઓ પણ હવે કરી રહી છે લોકોના આરોગ્ય સાથે ચેડા વસાડના મિની પર્યટક સ્થળ તરીકે જાણીતું ઘડોઈ ગામ જ્યાં ગંગાજી નદી પાસે આવેલ ડેમ ખૂબ પ્રસિદ્ધ છે જેને ચોમાસા સમયે જોવા માટે અને કુદરતી નજારોની મજા માણવા ખૂબ મોટી સંખ્યામાં પર્યટકો આ વિસ્તારમાં આવતા હોય છે પર્યટકો આવે એટલે ચ નાસ્તાની લારીઓ પણ લાગે છે ત્યારે આ વિસ્તારમાં આવેલ એક ચ નાસ્તાની લારી ધારકને ત્યાં એક ગ્રાહકે પાણીની બોટલ ખરીદી હતી આ સીલપેક કંપનીની પાણીની બોટલમાં એવું જોવા મળ્યું કે જેને લઈને આ લારી ધારકના પણ હોશ ઉડી ગયા હતા બોટલના અંદર વનસ્પતિ ઉગેલી નીકળતા જોઈ આ લારી ધારકના પણ હોશ ઉડી ગયા હતા નાની ટપરી પર પરિવારનું ગુજરાન ચલાવતા લારી ધારકની જાગૃતતાને કારણે અન્ય કોઈનું સ્વાસ્થ્ય ન બગડે તેની તકેદારી રખાઈ હતી અને વેચેલ બોટલ પરત લઈ લીધી હતી ત્યારે આ પાણી બનાવતી કંપનીના સંચાલકની આવડી મોટી ભૂલના કારણે લોકોના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે જો કોઈ નાનું બાળક આ પાણી ભૂલમાં પણ પી લે અને એના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તો જવાબદાર કોણ ત્યારે આવી કંપનીઓ સામે જવાબદાર અધિકારીઓ ધ્યાન આપી આવી ગંભીર બેદરકારી અટકાવે એવી સમાજના જાગૃત નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે મારું નામ ભરતભાઈ મગનભાઈ પટેલ છે હું ગળ ગંગાજી પર એક નાસ્તા પાણીની લારી ચલાવું છું અને ઠંડા પાણીને ઠંડુને એવું વેચું છું અને હોલસેલમાં હું એક દુકાનમાંથી પાણીની બોટલોને એવું લાવું છું કઈ કંપનીની પાણી બોટલ છે શું થયું હતું આ કંપની છે એકવાર જ છે એમના એક બોટલમાંથી એક કસ્ટમર આવેલા હતા એમને મેં બોટલ એક લીટરની આપેલી એમાંથી એક વનસ્પતિનો છોડ ઉગેલો અંદરથી એક બાટલીમાંથી નીકળેલો છે અને એ ગ્રાહકે મને ફરિયાદ કરેલ છે તમારા આ બાબતે મેં ગામના સરપંચને જણાવેલ છે અને આરોગ્યમાં આના માટે ફરિયાદ કરવા માગું છું